વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબોનો હોબાળો. અજાણ્યા શખ્સોએ તબીબ ઉપર હુમલો કરતા નારાજગી જોવા મળી. તાત્કાલિક સારવાર વિભાગના તબીબો એકત્ર થયા. ત્રણ તબીબો પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. અજાણ્યા શખ્સો દારૂના નશામાં હોવાનો તબીબોએ આક્ષેપ કર્યો. રોષે ભરાયેલા તબીબોએ વિરોધના ભાગરૂપે હડતાળ પાડી. પીડિત તબીબોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાળની ચીમકી આપી છે. આઈસીયુ સિવાયની તમામ સેવાઓનો બહિષ્કાર કરાયો છે. હોસ્પિટલ સત્તાધીશોએ પોલીસની મદદ લેવા કહ્યું છે. સમગ્ર મામલે સત્તાધીશો હાથ અધ્ધર કરતા હોવાનો તબીબોનો આરોપ છે. લોકો કે રિક્ષામાંથી આવેલા લોકો જે દારૂ પીધેલા છે, બરાબર છે, એ લોકોએ અમારા જુનિયર રેસિડન્ટ ડોક્ટર પર હુમલો કરેલો છે. રેસિડન્ટ ડોક્ટરની જે સેફ્ટી હોવી જોઈએ એ આ હોસ્પિટલમાં નથી. અમે અમારા ઉપર સુપિરિયર એમએલઓ ડોક્ટરને બી જાણ કરી, છતાં બી અમને કોઈ અમને ગાર્ડિયન તરીકે કોઈ મદદ કરવાની જાણ નથી કરી. અત્યારે જ્યાં સુધી અમારો ઇસ્યુ સોલ્વ નહીં થાય ત્યાં સુધી તાત્કાલિક સર્વિસ કે ઓપીડી સર્વિસ કશું જોવામાં નહીં આવે. અમે કહ્યું કે ભાઈ આ રીતે કેમ વાત કરે છે તું, તારીથી થોડું શાંતિથી વાત કર. તો એ કે ભાઈ શું લડી લેવું છે, એમ ઝઘડવું છે, સીધો ઝઘડવા જ આવી ગયા એમ. સીધી મારપીટ કરવાની ચાલુ કરી દીધી એ લોકોએ ગાળો આપીને. ત્રણ જણા ઉપર હુમલો થયેલો છે. બાકી બીજા કલીગ હેલ્પ કરાવવામાં હતા છોટો પડાવવામાં, એ ટાઈમે સિક્યુરિટી પ્રેઝન્ટ નથી. રાજકોટમાં ધૂણતી મહિલાનો વિડીયો વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલમાં ધૂણતી હતી મહિલા. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ બહારની આ ઘટના છે. નેપાળી પરિવારની મહિલા ધૂણવા લાગી. અચાનક જ મહિલા ધૂણવા લાગતા લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું. જાહેર રોડ પર મહિલા ધૂણતા હોસ્પિટલની બહાર લોકોની ભીડ પણ જામી ગઈ હતી. આ તસવીરો જુઓ. લોકો કુતૂહલવશ આ મહિલાને જોતા રહ્યા, કારણ કે આ મહિલા અચાનક જાહેર રસ્તા પર ધૂણતી જોવા મળી. જૂનાગઢમાં એક ભિક્ષુકે લોકોની માનવતા અને દયા ભાવનાની મજાક ઉડાવી આખા શહેરને મૂરખ બનાવી દીધું. રસ્તા પરથી જતા હોઈએ અને કોઈ ભિક્ષુક ભીખ માંગે તો મોટાભાગના લોકો માનવતા દાખવતા હોય છે. એમાં પણ ભિક્ષુક જો દિવ્યાંગ હોય તો લોકો વધારે દયાભાવ પણ દાખવતા હોય છે. જૂનાગઢમાં પણ માંગનાથ રોડ પર એક દિવ્યાંગ ભિક્ષુક ભીખ માંગવા નીકળ્યો. લોકોએ દયાભાવ પણ દાખવ્યો. એ ભિક્ષુક કડા કરી ગયો. આ દ્રશ્યમાં જોઈને તમને લાગશે કે બિચારો આ દિવ્યાંગ ભિક્ષુક ચાલી પણ નથી શકતો. પેટીયું રડવા માટે તે રોડ પર ભીખ માંગી રહ્યો છે. કેટલાક લોકોએ તેના પર દયા દાખવી. એક ચાવાળાએ તેને ચાની પ્યાલી ભરીને ચાય આપી. રોડ પરથી પસાર થતા લોકો આગળ હાથ ફેલાવીને તે ભીખ માંગતો રહ્યો. જો કે જેવો ધંધો મંદ પડ્યો એટલે કે આસપાસમાંથી લોકો નીકળવાના ઓછા થયા કે તરત જ એ હળવેકથી પોતાના પગ પર ઉભો થઈ ગયો અને માનવતાની મજાક ઉડાવીને ભાગી નીકળ્યો. આવા લોકોના કારણે ક્યારેક ખરેખર જે લાયક વ્યક્તિ છે તેના પર પણ લોકો શંકાની નજરથી જોતા રહે છે. જો કે બધા ઢોંગી નથી હોતા. રાજકોટમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારા ગ્રાહકને કડવો અનુભવ થયો. પ્રકાશ જાદવ નામના વ્યક્તિએ ફૂડ ડિલિવરી એપ ઝોમેટોના માધ્યમથી પરફેક્ટ આમલેટ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવ્યું હતું, જેમાં એક્સપાયરી ડેટવાળી છાસ આપી હોવાનું સામે આવ્યું. છાસ પીધા બાદ ઉલટીઓ શરૂ થઈ જતા ગ્રાહકે પેકેટ ચેક કર્યું, જેમાં 10 દિવસ પહેલા એક્સપાયર થયેલી છાસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું. રેસ્ટોરન્ટની બેદરકારી અહીંયા છતી થઈ ગઈ. વધુ કમાવાની લાલચીએ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતી રેસ્ટોરન્ટ અને ફૂડ ડિલિવર કંપની સામે કાર્યવાહીની ગ્રાહકે માંગ કરી. જે પરફેક્ટ આમલેટ જે રેસ્ટોરન્ટ છે જેણે બેદરકારી રાખી છે, 10 રૂપિયાના 30 રૂપિયા લેવાની આદતના હિસાબે 20 રૂપિયા વધારે કમાવવામાં લોકોના હેલ્થ સાથે જે ચેડા કર્યા છે એની પર તમે પગલાં લો કાયદેસરના, અને જે ઝોમેટો કંપની છે એની પર પગલાં લેવા જોઈએ કે આટલી બેદરકારી કેવી રીતે ચલાવી શકે. રાજકોટમાં વૃદ્ધનો પગ લપસી જતા મોત થઈ ગયું. બંધ લિફ્ટમાંથી બહાર નીકળતા આ ઘટના બની. લિફ્ટ બંધ થતા બહાર નીકળવાનો પ્રયત્ન કરતા હતા, જોકે પ્રયાસ કરતી વખતે પગ લપસી જતા તેમનું મોત નીપજ્યું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તો સીસીટીવીના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. આ વૃદ્ધ જે છે એ લિફ્ટમાં ફસાઈ ગયા હતા. વૃદ્ધનો પગ લપસી જતા તેનું મોત નીપજ્યું હતું. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. બંધ લિફ્ટમાંથી તેઓ બહાર નીકળવાનો પ્રયત્ન કરતા હતા.
ભરૂચના રાજપારડીની શાળાના 10 વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ ખસેડાઈ. ધોરણ 10ની એક સાથે 10 વિદ્યાર્થીનીઓને શ્વાસ લેવામાં હાલાકી પડી. એમ્બ્યુલન્સ મારફતે તમામ વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ લવાઈ ચાલુ શાળાએ શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ થઈ. ઓક્સિજન લેવલ ઘટી જવાની ઘટનાને પગલે ફરિયાદ ઉઠ્યાનું અનુમાન છે. ઘટનાને પગલે શાળાના અન્ય વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ. હોસ્પિટલમાં લવાયેલી વિદ્યાર્થીનીઓ તબિયત હાલ સુધારા પર છે. પાટણમાં સુજાણપુર નર્સિંગ કોલેજના વિદ્યાર્થીના આપઘાતનો જે મામલો છે, આ મામલામાં તિરંગા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા. બે પ્રોફેસરના ત્રાસથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો આરોપ છે. ઘટનાના પગલે એબીવીપી સંગઠનમાં ભારે રોષ છે. એબીવીપીના કાર્યકર્તાઓએ રેલી યોજીને લેખિતમાં રજૂઆત કરી છે. લોકસભા ચૂંટણી પહેલા ભરૂચમાં ભડકો જોવા મળ્યો. ભરૂચ સંસદીય બેઠક પર એમપી વર્સિસ એમએલએ સામસામે. જી હા, એમપી મનસુખ વસાવાનો ચૈતર વસાવા પર વાણીવિલાસ. ચૈતર વસાવાને ભાન હોવું જોઈએ, મનસુખ વસાવાએ કહ્યું છે. ચૈતર વસાવાનો મનસુખ વસાવા પર વળતો પ્રહાર. મનસુખભાઈને સંસદીય ભાષાનું ભાન નથી. તેમણે કહ્યું છે કે મારું નહીં, આ જનતાનું અપમાન તેમણે કર્યું છે. આજે હું 6 ટર્મથી ચૂંટાઈને આવું છું. ચૈતર વસાવાને ભાન હોવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીમાં પહેલી વખત 6 ટર્મથી ટિકિટ મેળવી એ જ અતિ મહત્વનું છે, અને પાર્ટી ટિકિટ આપ્યા પછી એમાં જીતવું એ પણ એના કરતાં વિશેષ મહત્વનું છે. તે ડફળોને ખબર હોવી જોઈએ કે 6 ટર્મથી પાર્ટી એમને એમ ટિકિટ નથી આપી દેતી અને મતદારો એમને એમ વોટિંગ નથી કરતા. એમને સંસદીય ભાષાનો ભાન નથી. એક ધારાસભ્ય તરીકે જે મારું અપમાન એમણે કર્યું છે એ મારું નથી, પણ અમારા ડેડિયાપાડા અને સાગબારા તાલુકાની જનતાનું અપમાન કર્યું છે, આદિવાસી સમાજનું અપમાન કર્યું છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં ભારે રાજકીય ગરમાવો છે. ખાસ કરીને ભરૂચ સંસદીય બેઠક માટે હાલ ભારે ગરમાવો છે. આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના દાવા બાદ બેઠકમાં ચર્ચા શરૂ થઈ. ચૈતર વસાવાનો દાવો છે કે જો કોંગ્રેસ આપનું ગઠબંધન થાય તો અમે સહયોગ કરીશું. ગઠબંધનમાં કોંગ્રેસ મુમતાજ પટેલને ટિકિટ આપે છે તો અમે આદિવાસી પટ્ટામાં તેમને સપોર્ટ કરીશું. આ તરફ સાંસદ મનસુખ વસાવાએ પણ આ દાવા પર જવાબ આપ્યો છે. હાલમાં આમ આદમી પાર્ટીના મજબૂત દાવેદાર તરીકે હું આ લોકસભા લડવાનો છું, અને અમે આ લોકસભામાં દાવેદારી પણ કરી છે. આવનાર દિવસોમાં એલાયન્સ અને અમારી પાર્ટી જે કંઈ પણ નક્કી કરશે એ અમારું સિરિયો માન્ય રહેશે. કોંગ્રેસના ઉમેદવાર એલાયન્સ નક્કી કરે કે આ બેઠક કોંગ્રેસના ફાળે જાય છે અને કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરે છે તો ચોક્કસ અમે એમને જીતાડવા માટે પૂરા પ્રયત્ન કરીશું અને આ વિસ્તારમાં એમને જીતાડવાની કોશિશ કરીશું. અમે ગઠબંધન કરે કે ના કરે તો પણ મને એની ચિંતા નથી. અને સાથે બીજી વાત કહું, સમય આવશે તારે જુદો એમનું ગઠબંધન પડી માંગવાનું છે. ચૈતર વસાવાનો દાવો છે કે આ વખતે ભરૂચમાં હિન્દુત્વ કાર્ડ નહીં ચાલે. આ માટે તેમણે કારણો પણ આપ્યા. જો કે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કોંગ્રેસ સાફ થઈ ગઈ છે. આજ દિન સુધી કોંગ્રેસે કોઈ એસટી સમાજને આ બેઠક પરથી ઉતાર્યા નથી, તો સ્વાભાવિક છે લઘુમતી સમાજમાંથી ઉમેદવાર આવે તો ભાજપ અહીં હિન્દુત્વના કાર્ડ ખેલીને આટલા ટર્મથી જીતે છે. જ્યારે અમે પોતે આ વિસ્તારમાં ઉમેદવાર ઉભા હોઈએ ત્યારે ભાજપ હિન્દુત્વનો કાર્ડ એમનો ચાલવાનો નથી. એમણે સ્ટ્રેટેજી બદલવી પડશે અને જે વિસ્તારમાંથી ભાજપને લીડ મળતી હતી એ વિસ્તાર અમારો છે. એ વિસ્તારમાં અમે પોતે ઉમેદવાર હોઈશું તો અમને આમાં ચોક્કસ સફળતા મળવાની છે. રહી વાત મુમતાજ બેનની, હું ચોક્કસ માનું છું કે સ્વર્ગસ્થ અહમદ પટેલ જે દિગ્ગજ નેતા હતા કેન્દ્રના, એની સુપુત્રી છે એટલે રાજકીય રીતના પરિપક્વ છે, અને એ સ્વાભાવિક છે કે કોંગ્રેસમાં એ દાવો કરી શકે ને એનો અધિકાર પણ છે. તો હું એને મજબૂત ઉમેદવાર તરીકે માનીશ, કારણ કે ગુજરાતની અંદર ને દેશની અંદર જે અહમદ પટેલે જે પ્રકારે કામ કર્યું છે અને એ ભરૂચના હતા એટલે સ્વાભાવિક છે. પણ હું એટલું સાથે સાથે કહીશ, ઉમેદવાર ભલે મજબૂત હશે કોંગ્રેસના મમતાજબેન, પણ ભરૂચ લોકસભાની અંદર કોંગ્રેસ સાવ પતી ગઈ છે. જ્યારે અહમદભાઈ હતા અને સોળે કરાએ કોંગ્રેસનો સુરત તપતો હતો ત્યારે પણ આ ભરૂચ લોકસભામાં જીતતા હતા.
भरूच संसदीय बैठक अमे जीतीशु आपना एमएलए चैतर वसावाना आ दावा बाद भारे गरमावो आव्यो। जो कि आ दावा सामे सांसद मनसुख वसावाए चैतर वसावा ने कूवामां रहता देड़का जेवा गणाव्या अने कह्युं के एक विधानसभा बैठक जीतवाथी लोकसभानी बैठक माटे आवो दावो न थई शके। મનસુખભાઈ પીઢ નેતા છે, એ ઘણું સારું જાણે છે, એમને પણ આ વખતે ચિંતા છે અમે પોતે નામ જાહેર થવાથી। તો એ કહેવાની વાત છે, રમતા રમતા પણ આ બેઠક પર અમે જ્યારે લોકસભાના એલાયન્સના ઉમેદવાર હોઈશું ત્યારે ભાજપ માટે કપરા ચડાણ છે અને આ બેઠક અમે ચોક્કસ એલાયન્સમાં જીતીને જે 26 વિપક્ષી દળોની ઇન્ડિયા ટીમ છે એને આપીશું અમે। આખા લોકસભાની અંદર પોતે પ્રવાસ કરે, એક પેલા ખાબોચિયાની ડેડીકીને ડાઉન ડાઉન કર્યા કરે છે, એક વિધાનસભા જીતી ગયા આપવાડા ડેડિયાવાડામાં, કોઈકનો કોઈક કારણ છે એને જીતવાનું કારણ પણ મેં ઘણી વખત કહી ચૂક્યો છે કે કોંગ્રેસ બીટીપી અને બીજા અન્ય કેટલાક બધા લોકો, ક્યાંક અમારા લોકો પણ જોડાઈ ગયા હતા, એના કારણે એને લોકોને ભરમાવીને એ જીતી ગયો છે। એટલે એનો મતલબ કે આખી લોકસભા જીતી છે ને। અમરેલીના રાજુલામાં ડિમોલિશનની કાર્યવાહીને લઈ નાના ધંધાર્થીઓની રોજીરોટી છીનવાઈ છે। પાલિકાના મેગા ડિમોલિશન દરમિયાન ખાઉગલી વિસ્તારમાં લારી ગલ્લાઓ હટાવી દેવામાં આવ્યા, જેના કારણે ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા, જેને લઈ ખાઉગલી બસ સ્ટેશન સહિતના વિસ્તારોના ધંધાર્થીઓ મોટી સંખ્યામાં પાલિકા કચેરી પહોંચ્યા અને આવેદનપત્ર આપ્યું। સાથે જ રોજગાર છીનવાઈ જતા થઈ રહેલી પરેશાનીઓની રજૂઆત કરી નવી જગ્યા ફાળવવાની લારી ગલ્લા ધારકો માગણી કરી રહ્યા છે। અમે આમાં ધંધો કરતા હતા પણ અત્યારે ડિમોલેશન આવ્યું 22 તારીખે, તો અત્યારે અમારે બધાના ધંધા બંધ છે લારીઓવાળાના નાસ્તા પાણીના, એટલે અમે ધંધાને લારી અમારી જે રાખવા દઈ ખાઉગલીની અંદર કોઈને લારી નડતર રૂપ નથી, તો અમે નગરપાલિકાને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા કે ભાઈ અમને લારી જે રાખવા દે અને જે પાલિકા જે પણ ભાડું નક્કી કરે નાસ્તા પાણીની લારીવાળા માટે, તો અમે એ ભાડું દેવા માટે પણ એગ્રી છીએ। અમદાવાદનું રાણીપ બસપોર્ટ 7 વર્ષમાં ખખડધજ હાલતમાં છે। તંત્ર દ્વારા એરપોર્ટ જેવા બસપોર્ટના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ તંત્રના દાવા પોકળ સાબિત થયા। 7 વર્ષમાં જ બસપોર્ટમાં બસ એન્ટર થવાના રસ્તા તૂટી ગયા અને તે બેઝમેન્ટ પર બનાવવામાં આવેલા રસ્તા પણ તૂટી ગયા। બસને નીકળવામાં હાલાકી પડતી જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાત તરફના લોકોને ગીતા મંદિર સુધી હેરાન ન થવું પડે તે બાબતને ધ્યાનમાં રાખીને રાણીપ ખાતે 2016માં પીપીપી ધોરણે 26 કરોડના ખર્ચે એરપોર્ટને ટક્કર મારે તેવું બસપોર્ટ ક્યુબ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવ્યું, પરંતુ તંત્ર અને ખાનગી કંપનીઓ મેન્ટેનન્સ કરવામાં નિષ્ફળ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે। ટૂંક સમયમાં આજ તે જ્યારે અમને અમારું ધ્યાન દોર્યું છે ત્યારે જે તે કન્સલ્ટન્ટને આ બાબતે ચોક્કસ ધ્યાન દોરી અને વહેલામાં વહેલી તકે આ રસ્તાનું કામ પૂર્ણ થાય તે માટે વિશેષ કામગીરી કરવા માટે અમે અમારા જે તે કન્સલ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરશું। એસટી નિગમનું જે આ રાણીપ બસ સ્ટેશન છે, ખાનગી કંપની દ્વારા 7 વર્ષ પહેલા છે તે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે, પરંતુ અત્યારે આપ રોડ જોઈ શકો છો કે આ એન્ટ્રી પોઈન્ટ છે અને એન્ટ્રી પોઈન્ટના રોડ છે કે બસને જવા માટે સાથે જ બસ છે ત્યાં ડ્રોપ થતી હતી અને ત્યાંથી લોકો ઉતરી અને અંદર જતા હતા, લોકોની પણ અવર જવર થતી હોય છે। જો કે આ રોડ ઉપર આપ જોઈ શકો છો કે આરસીસીનો બનાવેલો હતો તેમ છતાં પણ તૂટી ગયો છે, તેનું સમારકામ કરવામાં નથી આવ્યું, છેલ્લા કેટલા દિવસથી બેરિકેડ લગાવીને મૂકી દેવામાં આવ્યું છે, પરંતુ હવે ક્યારે સમારકામ થશે તે જોવું રહ્યું, કારણ કે જ્યારે 27 દિવસોને પૂછવામાં આવ્યું છે ત્યારે પણ તેઓએ કહ્યું છે કે એક વખત રિપેર કર્યું હતું પરંતુ વરસાદના કારણે ફરી તૂટી ગયું છે અને એટલે જ વરાપ નીકળે અથવા તો તડકો નીકળે તેની રાહ જોઈ રહ્યા હતા, ત્યારબાદ આ જે સમારકામ છે તે કરવામાં આવશે, પરંતુ અમદાવાદ શહેરમાં તો છેલ્લા 16 દિવસથી વરસાદ પણ નથી, તેમ છતાં પણ આ કામગીરી છે તે કરવામાં નથી આવી અને તેના કારણે પ્રવાસીઓને પણ કેટલીક મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, News18 ગુજરાતી, અમદાવાદ। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે।